નમસ્કાર દર્શક મિત્રો રિયલ નેટવર્કના આ શિક્ષણ હિશો કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે કોરોનાની આ કહેરમાં શિક્ષણની વાત કારકિર્દીની વાત કદાચ ખૂબ મહત્ત્વની કે આમ રસ ન પડે એવી લાગે પણ મને એવું લાગે છે કે આ પરિસ્થિતિમાં આપણે જીવવું છે આ પરિસ્થિતિમાં આપણે બાળકની કારકિર્દી પણ ઘડવી છે અને એટલા માટે જ રિયલ નેટવર્ક દ્વારા આવી પરિસ્થિતિમાં પણ શિક્ષણ સાથે આપ સૌને જોડાયેલા રાખવા માટેનો અમારો નમ્ર પ્રયાસ એટલે દર ગુરુવારે રાત્રે નવ કલાકે રિયલ નેટવર્ક ઉપર શિક્ષણ વિષયો કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે બસ તમારે વીસ પચીસ મિનિટ લઈને શિક્ષણની વાતો શિક્ષણના સમાચાર શિક્ષણ અંગે તમારી અને વિદ્યાર્થીઓની ચિંતા શિક્ષણ અંગેની તમને મળવાપાત્ર જાણકારી તમારા સુધી આપવાનો અમારો નમ્ર પ્રયાસ છે અને એટલે જ આજના આ એપિસોડમાં આપણે ઘણી બધી વાતો કરશું ઘણા બધા સમાચારની માહિતી પણ આપીશું એ ઉપરાંત આ પરિસ્થિતિમાં પણ આવનારા જૂન મહિનામાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષા લેવાશે અને એટલે આ પરીક્ષા લેતી વખતે પરીક્ષા કઈ રીતે લેવાશે વાલી વિદ્યાર્થીને કદાચ એની તકલીફ ચિંતા હશે એવા ચોક્કસ છે અને એટલે જ વાલી અને વિદ્યાર્થીની ચિંતા હળવા કરવા માટે એમને માર્ગદર્શન આપવા માટે આજનો આ સ્પેશિયલ એપિસોડ ધોરણ દસ ધોરણ બારના વિદ્યાર્થી અને વાલીને માર્ગદર્શન આપવાનો છે પણ એ પહેલાં ચાલો જોઈએ શિક્ષણ અંગે શું નવું છે કઈ બાબત આપણે જાણકારી મેળવવાની છે દર્શક મિત્રો પહેલી વાત તો એ કે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષા જે લેવાનાર છે એના અંગે વાલીઓમાં ઘણી બધી શંકાઓ પણ છે વાલીઓમાં ઘણા બધા પ્રશ્નો પણ છે કે શું ધોરણ દસમાં માસ પ્રમોશન મળશે અને એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ માસ પ્રમોશન મળશે એવી આશાએ મહેનત કરવાનું છોડી દીધું છે વાલીએ પણ એ બાબતની કાળજી લેવાનું છોડી દીધું છે અને એટલે જ આજે શિક્ષણ વિષયો કાર્યક્રમમાં આ વિષયને આપણે મહત્ત્વ આપીને મારે તમને એટલું જ કહેવાનું છે કે સીબીએસઈ બોર્ડે દસમાં ધોરણમાં પણ માસ પ્રમોશન આપ્યું છે બાર સાયન્સ સિવાય તમામ વર્ગો એકથી અગિયારમાં માક્સ પ્રમોશન અપાયું છે અને એ જ પેટર્ન એ જ રીતે ગુજરાતમાં પણ ધોરણ દસમાં માર્ક્સ પ્રમોશન મળે માસ પ્રમોશન મળે એના માટે વાલીઓએ માંગણી પણ કરી છે પણ તાજેતરમાં જ ગુજરાત સરકારે બહુ દૃઢતાપૂર્વક એવું કીધું છે કે ધોરણ દસના વિદ્યાર્થીની બોર્ડ પરીક્ષા લેવાશે જ માસ પ્રમોશનનો કોઈ વિચાર શક્ય પણ લાગતો નથી અને પરીક્ષા લેવાનો અમે મા ફાઇનલ કર્યું છે એટલે વિદ્યાર્થીઓ અત્યારે તો પરીક્ષા લેવાશે જ કારણ કે દસ લાખથી વધુ વિદ્યાર્થી ધોરણ દસની બોર્ડ પરીક્ષા આપનાર છે બેથી અઢી લાખ વિદ્યાર્થીઓ રિપીટર છે જે ગયા વર્ષે નપાસ થયા હતા એ પણ પરીક્ષા આપવાના છે આમ બાર લાખથી વધુ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવાના હોય બોર્ડની પરીક્ષા આપવાના હોય ત્યારે ગુજરાત સરકારના મત પ્રમાણે માસ પ્રમોશન આપવું યોગ્ય લાગતું નથી એટલે દસમાં પણ માસ પ્રમોશન મળી શકે એમ નથી એટલે આપ સૌને વિનંતી છે કે આ પરીક્ષા લેવાની છે એ દિશામાં તૈયારી કરે આ વાત હતી સમાચારની બીજા એક સમાચાર છે કે કોલેજના ફોર્મ ભરવાની જે તારીખ હતી એ લંબાવીને સત્તર પાંચ દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી જે છે એ યુનિવર્સિટીમાં કોલેજના પરીક્ષાના જે ફોર્મ ભરવાના ઘણા વિદ્યાર્થીને બાકી રહી ગયા છે કોરોનાને કારણે તો એ પરીક્ષાના ફોર્મ ભરી શકાશે પણ ગઈ કાલે બુધવારે તારીખ બાર મેના રોજ જે યુનિવર્સિટીની વિવિધ બોર્ડ અને સેનેટ સિન્ડિકેટની બેઠક મળી એમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે યુનિવર્સિટીની પરીક્ષા હવે ઓનલાઈન લેવાશે વિદ્યાર્થી મિત્રો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં ભણતા તમામ પહેલું વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ આ બધા વર્ષોની જે પરીક્ષા લેવાનાર છે એ પરીક્ષા હવે ઓનલાઈન લેવાશે એવું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નક્કી કરેલ છે આ ખૂબ મહત્ત્વના સમાચાર છે અંદાજે ત્રીસ ચાલીસ હજાર વિદ્યાર્થીઓ આ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે વિવિધ કોલેજોમાં અને એ વિદ્યાર્થીઓની બીજું સેમેસ્ટર ચોથું સેમેસ્ટર છઠ્ઠું સેમેસ્ટર અને ચાર વર્ષો એમાં આઠમું સેમેસ્ટર એમની પરીક્ષા જે લેવાની શરૂ થઈ ગઈ હતી પણ કોરોનાની આ બીજા વેવ લહેરમાં પરીક્ષાઓ મોકૂફ રહી હવે જે પરીક્ષાઓ બાકી રહી ગઈ છે તે તમામ પરીક્ષાઓ ઓનલાઈન લેવાશે આવો ખૂબ મહત્ત્વનો નિર્ણય આ યુનિવર્સિટી દ્વારા લેવાનો છે હમણાં જ નવનિયુક્ત કુલપતિ મનીષી કે ચાવડા સાહેબે આ નિર્ણય જાહેર કરતાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે આ કોરોનાને કારણે વિદ્યાર્થીઓ રૂબરૂ પરીક્ષા આપવા નહીં આવે પોતાના ઘેરથી ઓનલાઈન પરીક્ષા આપી શકશે એ પોતાનું કોમ્પ્યુટર હોય લેપટોપ હોય ટેબ્લેટ હોય કે એની ગેજેટ મોબાઈલમાં પણ આ પરીક્ષા અપાશે આ મે મહિનાના અંતે એક મોક ટેસ્ટ લેવાશે જેથી કરીને વિદ્યાર્થીઓના જે વિવિધ પ્રશ્નો ટેકનિકલી હોય એ સોલ્વ થાય મે મહિનાના અંતમાં આ તમામ પરીક્ષાઓ વિદ્યાર્થીઓને ઓનલાઈન એક મોક ટેસ્ટ લેવામાં આવશે જેમાં વિદ્યાર્થીને યુનિવર્સિટી દ્વારા લિંક મોકલવામાં આવશે પરીક્ષાનું પેપર મોકલવામાં આવશે અને એમસીક્યુ જ માત્ર ભરવાના છે એટલે મોબાઈલમાંથી પણ આ પરીક્ષા વિદ્યાર્થી આપી શકશે આપેલા સમયે તમારો પેપર મોબાઈલમાં કે લેપટોપમાં આવશે અને આપેલા સમયે બે કલાક એક કલાકમાં એ પેપર તરત જ દૂર પણ થઈ જશે એક કલાકમાં તમારે એમસીક્યુ ખરા જવાબના ખાનામાં તમારે એનો એબીસીડી બી સીડી એક ચારમાંથી એક તમારે લખવાના આવશે તો એમસીક્યુ પ્રકારે પચાસ માર્ક્સની પરીક્ષા ઓનલાઈન લેવાશે આવી યુનિવર્સિટી દ્વારા જાહેરાત થઈ છે મે મહિનામાં એક મોક ટેસ્ટ લેવાશે અને જૂન મહિનાના પહેલાં અઠવાડિયામાં જૂન મહિનાના એકથી દસ તારીખમાં આ યુનિવર્સિટીની ફાઇનલ જે પરીક્ષાઓ છે એ શરૂ થશે અને ઓનલાઈન લેવાશે આ ખૂબ મહત્ત્વનો નિર્ણય લેવાનો છે ઓનલાઈન પરીક્ષા જ્યારે લેવાશે એનું પરિણામ પણ ખૂબ ઝડપથી આપી દેવામાં આવશે એટલે જુલાઈ મહિનાથી રાબેતા મુજબ નવું સત્ર વર્ષ બે હજાર એકવીસ બાવીસનું નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ જાય એવી તૈયારી તંત્ર દ્વારા આરંભવામાં આવી છે ઇનિશિયેટિવ પણ નવા કુલપતિ આવ્યા પછી વાઇબ્રન્ટ થઈ છે નવા નિર્ણયો ઝડપી નિર્ણયો વિદ્યાર્થીના હિતમાં નિર્ણયો પારદર્શક નિર્ણયો અને વિદ્યાર્થીને કોઈ જાતની તકલીફ ન થાય એવી માહિતી આપવા માટેની પણ પહેલ કરીને યુનિવર્સિટીએ સારું પગલું લીધું છે પચાસ ગુણ જે એમસીક્યુ પ્રકારના છે એની તૈયારી વિદ્યાર્થીઓ હવે શરૂ કરી દેવી જોઈએ પણ મને જે મહત્ત્વનો મુદ્દો લાગે છે તે તમામ વિદ્યાર્થીઓ ઘેરે ઓનલાઈન પરીક્ષા આપશે પણ ધારો કે કોઈ પ્રશ્ન કોઈની પાસે મોબાઈલ નથી અથવા તો નેટવર્કનો પ્રશ્ન આવે અને એ પરીક્ષા નહીં આપી શકે તો એવા વિદ્યાર્થીને કદાચ સેકન્ડ ચાન્સ પણ આપવાની શક્યતા છે આ ટેકનિકલ ખામીને કારણે પરીક્ષા ન આપી શકે તો પણ હાલ તબક્કે યુનિવર્સિટીએ જે આ નિર્ણય લીધો છે મને એવું લાગે છે કે ખૂબ સરસ નિર્ણય લીધો છે ઝડપથી નવું સત્ર રાબેતા મુજબ થાય શિક્ષણને નુકસાન થયું છે તો થયું જ છે પણ હવે ઝડપથી વિદ્યાર્થીની ક્ષમતા મપાઈ જાય એમસીક્યુ પ્રકારના પચાસ ગુણ પચાસ માર્ક્સ ખરા પડે એ તમારા ગુણ અને એ રીતે તમારું રિઝલ્ટ પણ ફાઇનલ યરનું તૈયાર થઈને તમે નેક્સ્ટ યરમાં વિદ્યાર્થી ભણતા થઈ જશે ઘણા સમયથી યુનિવર્સિટી પરીક્ષા લેશે કે નહીં એકથી અગિયાર ધોરણમાં અપાણું છે એકથી નવ અને અગિયાર ધોરણમાં અપાણું છે એવું માસ પ્રમોશન કોલેજના વિદ્યાર્થીને મળશે કે કેમ કોલેજમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન પણ માગણી શરૂ કરી દીધી હતી અને એવા સમયે ઝડપથી નિર્ણય લઈને કુલપતિ શ્રી કે એન ચાવડા સાહેબે એક શિક્ષણના હિતમાં આ પગલું ભરીને વિદ્યાર્થીના મનમાં માસ પ્રમોશનની માગણી વધુ પ્રબળ થાય એ પહેલાં પરીક્ષા લેવાની છે પરીક્ષા સરળ લેવાની છે પરીક્ષા ઓનલાઈન લેવાની છે પરીક્ષા એમસીક્યુ પ્રકારની લેવાની છે આવા બધા પ્રશ્નો સામેલ કરીને ખૂબ સારો નિર્ણય લીધો છે યુનિવર્સિટીને હું અભિનંદન આપું છું અને આશા રાખીએ કોલેજના યુનિવર્સિટીનું નવું સત્ર કોઈ વિઘ્ન વગર રામે તે મુજબ ઝડપથી શરૂ થશે બીજા એક સમાચાર છે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં નવા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ હતી ગ્રાન્ટેડ કે પછી સરકારી ઉચ્ચર માધ્યમિક શાળાઓ જે ચાલે છે એમાં શિક્ષકોની ભરતી માટેની ટેસ્ટ લેવાની હતી એના પ્રમાણપત્રોની ખરાઈ કરવાનું ચકાસણી કરવાનું ચાલુ થયું હતું એમાં કોરોનાના બીજા વેવને કારણે એ બધું મોકૂફ રહ્યું હતું એ નિમણૂકની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે એની આપણે જાણ કરીએ છીએ હજારો લગભગ બે હજાર નવસો આડત્રીસ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલી રહી હતી એ અટકી ગઈ હતી હવે આ મે મહિનાના અંત સુધીમાં એના નિમણૂક પત્રો મેરિટ યાદી તૈયાર થઈ જશે બે હજાર નવસો આડત્રીસ શિક્ષકોની સરકારી શાળામાં અને ગ્રાન્ટેડ સ્કૂલો છે એમાં ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આપણે વાતો કરતા હતા તો આ યુનિવર્સિટીમાં જે નિર્ણયો લેવાના પરીક્ષા અંગે તો લેવાયો પણ એક બીજો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે કે એનએસએસ અને એનસીસી આ એક સબ્જેક્ટ આવે અને એ પસંદગીના એક વિષય તરીકે એનએસએસ ને એનસીસીનો સ્વીકાર કરવાનું નક્કી કર્યું છે એટલે કોલેજના પહેલાં વર્ષથી વિદ્યાર્થી એક સબ્જેક્ટ તરીકે એનસીસી પણ રાખી શકે નેશનલ કેડેટ કોપ્સ અથવા તો એનએસએસ નેશનલ સર્વિસ તો એ બેમાંથી એક વિષય યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ રાખવાનો હોય એની પણ મંજૂરી આપવામાં આવી છે મને એવું લાગે છે કે આ નેશનલ સોશિયલ સ્કીમ રાષ્ટ્રીય સેવા યોજના યુનિવર્સિટીમાં ખૂબ સરસ રીતે બાળકોના એના વિદ્યાર્થી કાળમાં એક ભાવના કેળવાય એવા હેતુથી આ સ્કીમ ચાલે છે આ યોજના ચાલે છે એ ન લેવું હોય તો જે કોલેજોમાં એનસીસીની વ્યવસ્થા હોય એ વિદ્યાર્થી એન સી પણ વિષય ત્રણ વર્ષ રાખી શકશે અને એ એનસીસીનો વિષય પણ એક ડિસિપ્લિન આર્મીનો એક ચોથો ભાગ ગણવામાં આવે છે એ એનસીસી છે અને એનસીસી પણ ઘણા વિદ્યાર્થી ભાઈ બહેનો રાખે છે તો આ પણ નિર્ણય લેવામાં આવ્યો હતો મને એવું લાગે છે કે આપણે દર ગુરુવારે શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં આપણે શિક્ષણના ન્યૂઝ આપીએ છીએ એકાદી મોટિવેશનની જાણકારી માર્ગદર્શનની વાતો કરીએ છીએ અને નવી ભરતી જ્યાં થઈ રહી હોય એની જાણકારી એ નોકરી ઈચ્છતા ઉમેદવારો સુધી એ માહિતી પહોંચાડીએ છીએ જેથી કરીને એ ઉમેદવારો પોતાની કારકિર્દી ઘડતર કરી શકે નોકરી મેળવી શકે રિયલ નેટવર્ક તો માત્ર અંગુલી નિર્દેશન કરવાનો પ્રયાસ કરે છે મહેનત કે પ્રયાસ ખરો પ્રયાસ તો ઉમેદવારો વિદ્યાર્થી ભાઈ બહેનો કરતા હોય છે પણ આ કોરોનાને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો હમણાં લગભગ મોટાભાગની ભરતી પ્રક્રિયા ઠપ છે બંધ છે તારીખો ડિક્લેર થઈ હતી એ પરીક્ષા પણ મોકૂફ રહી છે અને નવી ભરતી માટેની હમણાં કોઈ જાહેરાત થતી નથી આખા દેશમાં એટલે રિયલ નેટવર્કના આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં પણ આપણે ભરતીની વાત નવી નોકરીની વાત કદાચ નવી જાણકારી એવી નથી એટલે તમને આપતા નથી પણ આજના આ શિક્ષણ વિશ્વ એપિસોડમાં જે આપણે વાત કરવી છે તે વાત કરવી છે ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષામાં વાલી અને વિદ્યાર્થીને માર્ગદર્શન આપવાનું કામ આપણે આજે બે વાત કરવી છે તમને બધાને ખૂબ સલાહ આપવાનો અમારો જરાય આશય નથી પણ જ્યારે પરીક્ષાઓ નજીક આવે છે ત્યારે વિદ્યાર્થીઓની મનોસ્થિતિ પણ આમ પરીક્ષા માટે તૈયારી કરે એવી નથી ઘરમાં પરિવારની પણ માનસિક સ્થિતિ એક વિદ્યાર્થી સરસ ભણી શકે એવું વાતાવરણ પૂરું કરી શકાય એવી પણ નથી અને આ પરિસ્થિતિમાં પરીક્ષા તો લેવાવાની જ છે કોરોનાનો કહેર ઓછો થાય સંક્રમણ થવાનો સંખ્યા ઘટી જશે તો જૂન મહિનામાં આ ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષા લેવાની શક્યતા છે વહેલામાં વહેલી જૂન મહિનાના અંત સુધીમાં આ પરીક્ષા શરૂ થાય એવી શક્યતા લાગે છે આ અઢારમી મે સુધી આંશિક લોકડાઉન છે જો અઢાર તારીખે આંશિક લોકડાઉન દૂર થાય કોરોના નવા કેસ કંટ્રોલમાં આવે પરિસ્થિતિ સારી હશે નવા કેસ વધતા નહીં હોય તો સરકાર ધોરણ દસ અને બારની પરીક્ષાની જાહેરાત કરશે જો ત્રીસમી મે સુધીમાં આ પરીક્ષાની જાહેરાત કરશે તો પંદરમી જૂન અથવા તો ત્રીસમી જૂન સુધીમાં બોર્ડ પરીક્ષા લેવાય આવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે જો કેસ વધશે અથવા તો કંટ્રોલમાં નહીં હોય વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય એવું વાતાવરણ સર્જાયું નહીં હોય તો હજુ પણ પરીક્ષા જુલાઈ મહિનામાં જાય આવી પણ શક્યતા છે પણ એક વાત ચોક્કસ છે કે આગળના પ્રવેશને કારણે કોલેજ પ્રવેશો મેરિટને આધારે અપાય છે અને એ પ્રવેશ પ્રક્રિયાને કારણે બોર્ડ પરીક્ષા તો લેવી જ પડશે નહીંતર નવા પ્રવેશ માટે ઘણા બધા વિકટ પ્રશ્નો સર્જાય એટલે દર્શક મિત્રો ઘણા વિદ્યાર્થી આ કાર્યક્રમ સાંભળી રહ્યા હશે ઘણા વાલી આ શિક્ષણ વિશેની વાતો સાંભળી રહ્યા હશે એને નમ્ર વિનંતી છે કે બોર્ડ પરીક્ષા લેવાશે જ અને લેવાશે જ એવી જ ધારણા સાથે આપણે આપણું બાળક અથવા વિદ્યાર્થી ખુદ સાંભળતા હો તો તમે ધોરણ દસ અને બારની તૈયારી શરૂ કરવી જોઈએ અને એટલે જ રિયલ નેટવર્કના આ શિક્ષણ કાર્યક્રમમાં આ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી શરૂ કરે વીલી અને યોગ્ય સહકાર આપે એવા આશયથી આ ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાના આ માર્ગદર્શનની વાત આજે તમારા સમક્ષ અમે કરી રહ્યા છે માર્ગદર્શન તો નથી આપવું પણ વિદ્યાર્થીને ભણવાનું મન નથી થતું અને અત્યારની પરિસ્થિતિમાં ભણ્યા વગર છૂટકો નથી કારણ કે પરીક્ષા લેવાશે તેમાં પરફોર્મન્સ પણ જોશે અને પરફોર્મન્સને આધારે સાયન્સના વિદ્યાર્થીને કોલેજોના એડમિશનો છે ત્રણ દસના વિદ્યાર્થીને ડિપ્લોમા એન્જિનિયરિંગના એડમિશનો છે ત્રણ દસના વિદ્યાર્થીને અગિયાર કોમર્સ લેવું કે અગિયાર સાયન્સ લેવું એ પ્રશ્ન છે અને એટલે એમાં પરફોર્મન્સ સારી રીતે થવું જોઈએ ઘણા વાલીનું એવું કહેવાનું છે કે સાહેબ આ કોરોનાનો ડર છે ઘરમાં દર્દી છે આર્થિક રીતે ઘણી મુશ્કેલી છે એવા સમયે વાંચવાનું બાળકને ક્યાંથી વિચાર આવે અને હવે વાંચીને શું કરવું કોરોના જાય તો કંઈ ખબર પડે દર્શક મિત્રો કોરોના કેટલા વર્ષો ચાલશે એ પ્રશ્ન છે કોરોના એક બે દિવસમાં આ દુનિયામાંથી ખતમ થઈ જશે એવું શક્ય ક્યારેય બનવાનું નથી આપણે સલામત હોઈએ આપણે વેક્સિન લઈ લીધી હોય આપણે બધા માસ્ક પહેરતા હોઈએ તો કોરોના ભલે આજુબાજુ રખડે પણ આપણને કશું નહીં કરી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ આપણે બધાએ સાથે મળીને કરવું પડશે અને એટલે જ આ પડકાર આ જંગની સામે આપણે મજબૂત થઈને લડવાનું છે કોરોનાની વચ્ચે જીવતા શીખવાનું છે રિયલ નેટવર્ક તમને અવારનવાર આ માધ્યમથી તમને કીધું છે આ વચ્ચે જીવતા શીખવાનું છે એટલે બધી પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ તૈયારી કરે એટલી નાનકડી વિનંતી તમારા સુધી આ પહોંચાડવાનો અથવા જગાડવાનું એલારામનું કામ આજના એપિસોડમાં આપણે કરવાના છે આપણા વિદ્યાર્થી કોને ખબર છે પોતાના શિક્ષણમાં જોઈએ તેવા ગંભીર નથી હું આ એટલા માટે કહું છું કે જો વિદ્યાર્થીની મર્યાદા આપણે સમજીએ વિદ્યાર્થીમાં શું ઘટે છે આપણે સમજીએ તો મને એવું લાગે છે કે એના માટેનો પ્રયાસ થઈ શકે અને પ્રયાસ થાય તો એ બાળકને વાંચવું ગમે એ પ્રયાસ થાય તો બાળક પરીક્ષામાં સારો પરફોર્મન્સ કરી શકે અને તો બાળક એની ભવિષ્યમાં સારી કારકિર્દી ઘડી શકે એટલે મને એવું લાગે છે કે વિદ્યાર્થીમાં આપણે શું ઘટે છે એની જો વાત કરીએ તો મને એવું લાગે છે કે તૈયારી કરવાનું ઓટોમેટિક એને ઈચ્છા થશે આપણા બાળકોમાં સૌથી મોટી કોઈ મર્યાદા હોય તો એ છે કે બાળક ભણવામાં ગંભીર નથી બાળક એની કારકિર્દી ઘડતરમાં જ ગંભીર નથી મારે જીવનમાં શું બનવું છે એના માટે મજબૂત ઈરાદો હોવો જોઈએ એ ઈરાદો નથી પરિણામે બાળક ભણવામાં ગંભીર નથી તમે માત્ર દસ અને બારની પરીક્ષા નથી આપવાના તમે તમારી કારકિર્દી ઘડતરનું એક પગલું એક સ્ટેપ આગળ વધવાના છો એવું જે દિવસે સમજાશે ત્યારે ભણાય કે કોલેજમાં કે સ્કૂલમાં જવાય કે ન જવાય અરે બોર્ડ પરીક્ષા લે કે ન લે મારે કારકિર્દી ઘડતર માટે આ વાંચવું જોઈએ એવું જે દિવસે સમજાશે તે દિવસે તમારું બાળક કે ખુદ તમે બાળક હોવ તો તમને વાંચવાનું તૈયારી કરવાનું મન થાય એટલે આપણે શિક્ષણ માટે આપણી કારકિર્દી માટે ગંભીર નથી તમે પરીક્ષા માટે ગંભીર ન હો એવું બની શકે પણ જીવનમાં કંઈક બનવા માટે ગંભીર હોવું બહુ જરૂરી છે અને જે જીવનમાં સારી કારકિર્દી ઘડવા ઈચ્છતા હોય એને તમામ ધોરણની પરીક્ષા ખૂબ સારી રીતે આપવી જોઈએ એટલે મહેનત કરવી જોઈએ અને એટલે આપણે વાંચવાનું શરૂ કરવું જોઈએ એટલે આપણી આ મર્યાદાને આપણે સમજવાની છે બીજી બાળકોની મર્યાદા છે આપણા બાળક એક વિદ્યાર્થી છે એ સિવાય ભણવા સિવાય અને બીજું કશું કામ નથી છતાંય ભણવામાં સાતત્ય નથી સતત મહેનત કરવી નિયમિત મહેનત કરવી દરરોજ બે પાંચ કલાક મહેનત કરવી આવું સાતત્ય નથી મને એવું લાગે છે કે બાળકની કારકિર્દી ઘડતરમાં બહુ મોટો વિક્ષેપ આને કારણે આવે છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ દરરોજ બે કલાક પાંચ કલાક કે દસ કલાક અત્યારે સ્કૂલે જવાનું નથી ટ્યુશન જવાનું નથી તો દસ બાર કલાક દરરોજ મહેનત થાય તો માત્ર એક મહિનાની મહેનત તમને ઢગલાબંધ ટકા અપાવી શકે એવી શક્યતા છે પણ આપણું બાળક સતત દરરોજ નિયમિત મહેનત કરતું નથી એને કારણે મને એવું લાગે છે કે બાળક સારા માર્ક લાવી શકતું નથી બીજો એક મુદ્દો છે કે આપણું બાળક કમ્ફર્ટેબલ લાઈફમાંથી બહાર જ આવતું નથી એ હાર્ડવર્ક નથી કરતો એક જગ્યાએ બેસીને અડધો કલાક વાંચી નથી શકતો અડધો કલાકમાં બે વખત ઊભું થવા જોઈએ છે એ એને કારણે હાર્ડવર્ક નથી કરી શકતો કમ્ફર્ટેબલ લાઈફમાંથી બહાર નથી આવતો અને પરિણામે એ વધુ મહેનત કરી નથી શકતો મને ખૂબ કહેતા તમને વ્યથા થાય છે કે આપણા બાળકને શું થયું છે મોબાઈલમાં બે કલાક એકસાથે બેસી શકશે પણ પુસ્તક લઈને બે કલાક વાંચી નથી શકતો પુસ્તક લઈને બે કલાક દાખલા નથી ગણી શકતો આ બાળકમાં ફેરફાર લાવવાની જરૂર છે કોરોનાનો જંગ તો લડવાનો છે અને તમામ વિકટ સમસ્યાઓની વચ્ચે પણ આપણે આપણી પરીક્ષાની તૈયારી કરવી છે એવા મનોબળ સાથે આપણે વર્ક પણ કરવું જોઈએ બાળકો ગંભીર નથી સતત મહેનત નથી કરતા કારણ ચોથી મર્યાદા એ છે કે આપણા બાળકોમાં કારકિર્દીની દિશા જ નથી મારે ભવિષ્યમાં શું બનવું છે એટલું જ બાળકના મનમાં દિશા સ્વપ્ન રોપાઈ જાય ને તો બાળકને તમારે કેવું જ ન પડે કે તું વાંચવા બેસ એને કંઈક બનવું છે એવું સ્વપ્ન એનામાં હોય એને કંઈક બનવું છે એવી ઈચ્છા હોય એવું મા બાપે એના માટે કરવું જોઈએ અને એટલે જ મને એવું લાગે છે કે આપણા બાળક આ કારકિર્દીની દિશા ન હોવાને કારણે આ જોઈએ એવી મહેનત નથી કરતા અને પાંચમી મર્યાદા એ છે કે વાલી બાળકના મમ્મી પપ્પા એટલું બધું હાર્ડવર્ક કરતા હોય કેટલી બધી મુશ્કેલીઓ વેઠીને જીવન જીવતા હોય બાળકની ફી ભરતા હોય એ દુઃખ એ મુશ્કેલીનો અહેસાસ જ બાળકને નથી મારે તમામ વાલીને વિનંતી કરવી છે કે તમે જે મુશ્કેલી ભોગવતા હો તમે જે પૈસાની મુશ્કેલી ભોગવતા હો એનો અહેસાસ તમારા બાળકને હોવો જોઈએ તો જ બાળકને એમ થાય કે મારે આ મુશ્કેલીમાંથી મારા પરિવારને બહાર કાઢવો છે એટલે શિક્ષણમાં કારકિર્દી ઘડવી છે અને એટલે મારે વાંચવું છે એટલે મારે બોર્ડની પરીક્ષામાં વધુ માર્ક્સ લાવવા છે એટલે આપણી મર્યાદાઓ છે એટલે વિદ્યાર્થીઓ તમારી પાસે હવે એકથી દોઢ મહિનો તમારી બોર્ડ પરીક્ષાને બાકી છે તમે ખૂબ મહેનત કરો આ મર્યાદા એટલા માટે કીધી છે કે તમને મહેનત કરવાની તમારી મર્યાદા સમજી શકો તો તમે વધુ મહેનત કરી શકો એ મર્યાદાની બહાર આવીને વાલીએ પણ ધ્યાન રાખવાનું છે બાળક આખું વર્ષ જોઈએ તેવું નિયમિત ભણવા નથી જઈ શક્યું ઓનલાઈન ભણતા હતા મોટાભાગના વિદ્યાર્થીઓ દસ અને બારના બીજા વિદ્યાર્થી કદાચ જોઈએ એટલા સક્સેસ નહોતા પણ ઘણી શાળાઓએ ખૂબ પ્રયાસ કરીને બાળકને તમામ વર્ગોમાં પણ ભણાવ્યા છે પણ દસ અને બાર બોર્ડના વિદ્યાર્થીઓ લગભગ નિયમિત ઓનલાઈન અભ્યાસ કર્યો છે ત્યારે એના પેપરના મહાવરા કરવાના વાંચવા કરતાંય લેખિત પ્રેક્ટિસ બાળકને સારું પરફોર્મન્સ પરીક્ષામાં અપાવી શકે એટલે વિદ્યાર્થીઓને માટે વાલીને વિનંતી છે કે તમે ઘરમાં યોગ્ય વાતાવરણ હવે આપજો હવે માત્ર પિસ્તાલીસ દિવસ વધુ વધુ પિસ્તાળીસ દિવસ બોર્ડ પરીક્ષાને બાકી છે અને એ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થી તૈયારી કરે અને યોગ્ય વાતાવરણ આપશો તો વિદ્યાર્થી વધુ તૈયારી કરી શકશે વિદ્યાર્થી વાંચવા બેઠો હોય ત્યારે ખૂબ ટોળે વળીને ઘરમાં મોટા અવાજે વાતો ન થાય કોઈ મહેમાનો બેસવા ન આવે અથવા તો અલાયદો બાળક વાંચે વ્યવસ્થા થાય ટીવી મોટેથી આપણે ન શરૂ કરીએ આપણા ઘરમાં કોઈ એવા ઇસ્યુ ઊભા ન થાય કે બાળકને વાંચવામાં તકલીફ પડવે એને માનસિક રીતે કોઈ ડિસ્ટર્બ થાય આવું આપણે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જોઈએ વાલીને આ બોર્ડ પરીક્ષા તો સમજ્યા પણ વાલીને થોડી જાણકારી પણ મેળવવાની જરૂર છે કે મારા બાળક આ દસમું ભણે છે તો દસમા પછી શું એની જાણકારી વિદ્યાર્થી ઉપર ડિપેન્ડ ન રહેતા વાલી જાણકારી મેળવે કે દસમા પછી મારે અગિયાર સાયન્સ કરવું અગિયાર કોમર્સ કરવું ડિપ્લોમા ભણવું કે ભણાવવું જ નથી એને આઈટીઆઈમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ કરીને ઇલેક્ટ્રિશિયન બનાવી દેવો છે મોબાઈલ રિપેરિંગ કરવું છે ઇલેક્ટ્રિકલ શીખવું છે ઓટોમોબાઈલ શીખવું છે સિવિલ શીખવું છે સુથારી કામ શીખવું છે જે કામ શીખવું હોય એ છ મહિનાનો આ સર્ટિફિકેટ કોર્સ કરીને તમે રોજગાર વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ રોજગારલક્ષી અભ્યાસક્રમ તમે કરાવી શકો એની જાણકારી જોઈએ બાર કોમર્સ હોય કે સાયન્સ બારમા પછી એની કોલેજનું શિક્ષણ શરૂ થાય છે અને એમાં તો એટલા બધા વિકલ્પો છે એટલી બધી તકો છે હું એવું માનું છું કે વાલી અને વિદ્યાર્થીને એના બારમા પછી શું ભણી શકાય એની પચાસ ટકા વિકલ્પોની પણ ખબર નથી આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે કોમર્સનો વિદ્યાર્થી હોય તો બીકોમ કરે બીસીએ કરે બીબીએ કરે અને સાયન્સમાં હોય એ ગ્રુપ હોય તો એન્જિનિયરિંગ કરે અને બી ગ્રુપ હોય તો ડૉક્ટર થાય બસ આટલું જાણીએ છીએ આ સિવાય અસંખ્ય વિકલ્પો છે એના માટે વાલીએ થોડી જાણકારી મેળવવી જોઈએ વિદ્યાર્થી જો તે જોડે એ વાત શેર કરવી જોઈએ વાલી અને વિદ્યાર્થી બંનેનો લક્ષ્યાંક એક થવો જોઈએ મેં અગાઉ કીધું ને તમે તમારા બાળકના મનમાં જીવનમાં શું બનવું છે જો લક્ષ રોપી દેશો ને તો તમારું અડધું કામ અડધી મુશ્કેલી દૂર થશે અને બાળકને વાંચવા બેસે એમ નહીં કહેવું પડે એટલે વાલીઓએ પણ આ જાણકારી મેળવવી જોશે વાલીને એ પણ મારે વિનંતી કરવી છે કે જીવનમાં શિક્ષણનું ખૂબ મહત્ત્વ છે આ વર્તમાન કોવિડ નાઇન્ટીનની મહામારીમાં પણ આપણે સમજી ગયા છીએ કે ભટકતા હતા લાચાર હતા કશી ખબર નહોતી અને આવા સમયે આપણને ખૂબ મુશ્કેલી પડી છે અને આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવશું પછી પણ જીવવા માટે રોજગારી માટે કારકિર્દી માટે ઘણી બધી મુશ્કેલીઓ વધુ વધવાની છે કારણ કે દેશ આર્થિક રીતે પણ ઘણી બધી મુશ્કેલીઓ મુશ્કેલીઓમાં આગળ વધી રહ્યો છે અને મુશ્કેલીના વમળમાં આપણે ફસાઈ જઈશું આપણું બાળકની સારી કારકિર્દી ઘડાય એટલે શિક્ષણને મહત્વ આપો મને એવું લાગ્યું કે કોરોના કાળમાં બધી બાબતને મહત્વ અપાયું નહોતું આવું તો સૌરાષ્ટ્રમાં આપણે પેલા રાઉન્ડમાં જતા રહ્યા ન કરવાના હોય કોઈ પારિવારિક પ્રસંગોમાં બેસણામાં તો ખર્ચ કરીને બધા પ્રસંગો રીત રિવાજો કર્યા પણ બાળકના શિક્ષણની વાત આવી ત્યાં મને એવું લાગે છે કે તમામ વાલીઓએ ભાગે શિક્ષણ માટે જે મહત્વ હોવું જોઈએ એ મહત્વ નથી રાખ્યું અને અવગણના કરી છે બાળકને સ્કૂલે મૂકવાના ઇસ્યુમાં પણ પ્રશ્ન થયો બાળકની ફી ભરવાના ઇસ્યુમાં પણ બહુ મોટા પ્રશ્ન થયા અને હજુ પણ અસંખ્ય વાલી એવા છે કે સ્કૂલનો સંપર્ક જ નથી કરતા અને એ ધોરણમાંથી બીજા ધોરણમાં જવા માટે નાનકડી પરીક્ષા આપવી પડે એ પરીક્ષા પણ નથી આપી માસ પ્રમોશન મળવાનું છે તો એના માટે પણ સ્કૂલમાં જઈને સ્કૂલે નક્કી કરેલી ફી ભરશે તો એ બીજા વર્ષમાં આવશે આમ શિક્ષણનું મહત્ત્વ પણ નથી સમજાયું અને આ પરિણામે મને એવું લાગે છે કે સૌથી વધુ નુકસાન બાળકોને થશે એની કારકિર્દીને થશે એના અભ્યાસના થશે એટલે વાલી પણ શિક્ષણનું મહત્ત્વ સમજે દર્શક મિત્રો બોર્ડ પરીક્ષા લેવાની જ છે પિસ્તાળીસ કે સાઠ દિવસ પછી પરીક્ષા લેવાશે અને એને ધ્યાનમાં રાખીને રિયલ નેટવર્કના સૌ મિત્રો તરફથી આજે આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં આ બોર્ડ પરીક્ષા અંગે માર્ગદર્શન આપવાનો વિશેષ અમે આ પ્રયાસ કર્યો છે અમને આશા છે કે શિક્ષણ સાથેની આ વાતો આપણે ગમતી હશે આવતા ગુરુવારે ફરી વાતો શિક્ષણને લગતી કારકિર્દીને લગતી નવી જાણકારીને લગતી લઈને અમે આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર लोन खूब सस्ती, ब्याज दर दर धरकम घटाड़ो व्यापार विस्तार वराचा बैंक मे मिलवो धिलाण होम लोन आठ पॉइंट पच्चीस टका मशीनरी लोन आठ पॉइंट कैश क्रेडिट लोन नौ टका डॉक्टर्स माटे तथा सेल्फ माटे नौ टका ब्याज दरे लोन मिलवो वो महिती मेरे नजीक शाखा संपर्क करो